દશેરાના દિવસે મોડી સાંજે અચાનક શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડતા રાવણનો 60 ફૂટ ઊંચો પુત્ર નમી પડ્યો હતો, જેથી નમી પડેલા રાવણનું દહન કરાયું હતું. સુરતમાં સાંજે ભારે પવન ફૂંકાતા રાવણનું પુત્ર દહન પહેલાં જ જમીનદોસ્ત થઈ ગયું હતું. મંગળવારે રાવણ દહનના કાર્યક્રમમાં લોકો વીઆઈપી રોડ ખાતેના ગ્રાઉન્ડ પર વહેલાસર પહોંચી ગયા હતા. રાવણ દહનનો ગણતરીનો સમય બાકી હતો ત્યારે ઝડપભેર પવન ફૂંકાતા રાવણ ભોઈ ભેગો થયો હતો. પવન ફૂંકાવાની સાથે જ વરસાદી વાતાવરણ બની જતા આયોજકો દ્વારા તુરંત જ રાવણની આજુબાજુમાં ગોઠવેલી આતશબાજી ફોડવાનો કાર્યક્રમ નિયત સમયના 40 મિનિટ પહેલાં જ શરૂ કરી દેવામાં આવ્યો. આ દરમિયાન વરસાદ પાણી શરૂ થઈ જતાં આતશબાજી પૂરી થાય એ પહેલાં જ પુત્રાનું જમીન પર પડેલી હાલતમાં દહન શરૂ કરી દેવામાં આવ્યું હતું. સુરતના કતાર ગામની કિરણ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સંચાલકોને રાજ્યના આરોગ્ય કમિશનરે લેખિત આદેશ જારી કરી યોજના અને અખિલ ભારતીય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો આર્થિક લાભ આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ્ય સરકારની આરોગ્ય યોજના હેઠળ જે દર્દીઓ કિરણ હોસ્પિટલમાં દાખલ થતા તેમની પાસેથી પણ ચાર્જ લેવાતો, કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે પણ દર્દીઓના ક્લેમ પાસ કરાવીને રૂપિયા મેળવી લેવાતા હતા. આ અંગે રાજ્યના આરોગ્ય કમિશનરને ફરિયાદ થતાં તપાસમાં તથ્ય જણાવ્યું હતું કે જેથી 8મી તારીખથી લેખિત આદેશ કરી કતાર ગામની કિરણ હોસ્પિટલને બંને યોજનાનો લાભ આપવાનું બંધ કરાયું છે અને હોસ્પિટલને યોજનાની લાભમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જે અંગેનો પત્ર કિરણ હોસ્પિટલ ઉપરાંત કોર્ટ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ, મેનેજર ગાંધીનગર અને CDHO સુરતને પણ મોકલી આપવામાં આવ્યો હતો. કિરણ હોસ્પિટલના ટ્રસ્ટ મથુર સવાણીએ કહ્યું હતું કે આવો આદેશ બાબતે હાલ જાણ નથી, આપના થકી માહિતી મળી રહી છે. આ બાબતે અમારે જે કરવાનો જોગ હશે એ કરીશું. હું હાલ ભાવનગર છું. બેંગ્લોરથી 100 કિલોમીટર દૂર તારીખ 13 એપ્રિલ 2019ના રોજ રેલીમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી એક રીતે પીએમ નરેન્દ્ર મોદીની સરખામણી નીરવ મોદી, મેહુલ ચોકસી, લલિત મોદી, વિજય માલ્યા સાથે કરી હતી. રાહુલે જન્મેદનીને પૂછ્યું હતું કે બધા જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે. ઉપરાંત રાફેલ સોદા મામલે નરેન્દ્ર મોદીએ 30,000 કરોડનો પોતાનો દોષ અનિલ અંબાણીને આપ્યા છે. આ ટિપ્પણી મામલે સુરત કોર્ટમાં એડ હસમુખ લાલાવાલા, માયા વોરા અને શૈલેષ પવાર મારફત પુણેશ મોદીએ ફરિયાદ કરી હતી. આજે કેટલાક કોંગ્રેસ અગ્રણીઓએ કોર્ટ સંકુલની મુલાકાત પણ લીધી હતી અને મુલાકાત દરમિયાન યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે એ માટેનું પ્લાનિંગ પણ હાથ ધરાયું હતું. આ અંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતનાએ એક પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા કોર્ટ આવશે અને ત્યાંથી સર્કિટ હાઉસ જશે, બાદમાં એરપોર્ટથી દિલ્હીની ઉડાન ભરશે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી તરફે સુરત કોર્ટમાં એડવોકેટ કિરીટ પાનવાલા હાજર રહેશે. દેશમાં લોકશાહી બચાવવા માટે દેશના લોકોની તકલીફ અને ભાજપ સરકારના ભ્રષ્ટાચાર સામે લોકોના અવાજ સ્વરૂપે તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય રાહુલજીએ જે વાત કરી, જે અવાજ ઉઠાવ્યો અને ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો, એના કારણે ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા જે એમની નીતિ રહી છે કે કોઈ પણ એમની સામે અવાજ ના ઉઠાવે, કોઈ પણ એમની સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ ના કરે, કોઈને બોલવાની પણ આઝાદી ના હોય, એ નીતિના ભાગરૂપે જ્યારે રાહુલજીએ એ લલિત મોદી હોય, નીરવ મોદી હોય, અનેક એવા બેંકના કૌભાંડીઓ કે જેમણે લોકોના પરસેવાની કમાણી અને સાથે સાથે દેશની સંપત્તિને લૂંટીને વિદેશમાં ભાગી ગયા, એ બાબતની જ્યારે વાત ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે સરકાર દ્વારા, ભાજપના શાસકો દ્વારા એ અવાજ દબાવવાના ભાગ સ્વરૂપે આજે સુરત કોર્ટ હોય કે દેશમાં અનેક જગ્યાએ એમની સામે ખોટા કેસ ઉભા કરી અને લોકોને ધરાવવાનો દબાવવાનો પ્રયત્ન થયો છે. રાહુલજી હંમેશા ન્યાયપાલિકાનું સન્માન કર્યું છે અને રાહુલજીએ સ્પષ્ટ પહેલા જ કીધું કે ગમે તેટલા કેસ કરશો, ગમે તેટલો ડરાવવાનો, દબાવવાનો, ધમકાવવાનો પ્રયત્ન કરશો, પણ આ દેશ હિત માટે, લોકશાહીની રક્ષા માટે, સંવિધાનની રક્ષા માટે અને લોકોની તકલીફોને વાચા આપવા માટે ગમે તેવી દબાણ કે ડરાવવાની સ્થિતિમાં પણ મજબૂતાઈથી અમારી વાત રજૂ કરીશું અને દેશ હિત અમારા માટે પહેલું છે
એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને રાહુલજી તમામ કેસોનો સામનો પણ કરી રહ્યા છે. એના ભાગ સ્વરૂપ સુરતમાં પણ આવતીકાલે 10 ઓક્ટોબરના રોજ નામદાર કોર્ટ સમક્ષ રાહુલજી ઉપસ્થિત થવાના છે અને જે ખોટા કેસ કરવામાં આવ્યા છે એને પણ કોર્ટના સન્માન રૂપે અહીંયા હાજરી આપવાના છે. આવતીકાલે સવારે 10 વાગે સુરત એરપોર્ટ પર એમનું આગમન થશે. ત્યાંથી વિવિધ જગ્યાએ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને પ્રજાજનો દ્વારા એમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે. ત્યાર પછી 10:40 કોર્ટમાં એમને ઉપસ્થિત થયા પછી કોર્ટની જે પણ ન્યાયિક પ્રક્રિયા છે એમાંથી પસાર થશે અને ત્યાર પછી પરત જવા માટે રવાના થવાના છે. 11 સુરતના વેડ રોડ પર શ્રમજીવી પરિવારના 13 વર્ષના કિશોરને તે જ સોસાયટીમાં રહેતા 23 વર્ષીય યુવકે બિસ્કિટની લાલચ આપીને ધાબા પર આવેલ શૌચાલયમાં લઈ જઈને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. કિશોરે ઘરે જઈને તમામ હકીકત જણાવી હતી અને પોલીસે ગુનો દાખલ કરીને યુવકની ધરપકડ કરી છે. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર વેડ રોડ પર રહેતા શ્રમજીવી પરિવારનો 13 વર્ષનો દીકરો 7મા અભ્યાસ કરે છે. સોમવારે બપોરે કિશોર ઘર પાસે રમી રહ્યો હતો તે સમયે તે જ સોસાયટીમાં એક ગલી છોડીને રહેતો આરોપી પરેશ સંજય કોષ્ટીએ કિશોરને પોતાની પાસે બોલાવ્યો હતો. પરેશ કિશોરને બાઇક પર બેસાડીને સોસાયટીમાં જ અલગ અલગ ગલીમાં ફેરવ્યો હતો અને ત્યારબાદ પરેશે કિશોરને માખણીયા બિસ્કિટ ખવડાવીને વાત કરીને દુકાને લઈ ગયો હતો. ત્યાંથી માખણીયા અપાવ્યા હતા અને ત્યારબાદ કિશોરને એક મકાનના ધાબા પર લઈ ગયો હતો. ત્યાં શૌચાલયમાં પરેશે કિશોર સાથે ગૃદાના ભાગે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની કોશિશ કરી હતી. તેમાં સફળ ન થતાં પરેશે કિશોરને તમાચા માર્યા હતા. ત્યારબાદ કિશોરને મુખમૈથુન કરાવ્યું હતું. ત્યાર પછી પરેશ ક્યાંક નીકળી ગયો હતો અને કિશોરે ઘરે જઈને તમામ હકીકત જણાવી હતી. તેના પિતા પરેશને શોધવા નીકળ્યા પરંતુ તે મળ્યો ન હતો. રાત્રે કિશોરના પિતાએ પરેશ વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આરોપી પરેશની ધરપકડ કરી હતી. આ સાથે આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી પર પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી. માસા ગામે પ્રકૃતિને ખોળે વસેલા શ્રી મહાકાળીના માતાજી મંદિરના પડચા અપરંપાર. માસા ગામ અમલસાડ ભાગડ રોડ ઉપર આવેલું છે અને માસા ગામે માતાજીની સ્થાપના રાણા ભીમા નામના ભક્તથી કરવામાં આવી હતી. માતાજીનું સ્થાપન અંદાજે ઈસવીસન 1485 થી 1490 વચ્ચે થયેલું હોય એમ માનવામાં આવે છે. શ્રી મહાકાળી માતાનું મંદિર ખૂબ જ જૂનું હોય છે અને વર્ષ 2007માં મંદિર નવનિર્માણનું શિલારોપણ થયું હતું. મંદિરના જીર્ણોદ્ધારમાં 51,000 રૂપિયાથી શરૂ થયેલું ભગીરથ કાર્યો 1.5 કરોડ રૂપિયાના ખર્ચે સંપન્ન થયું હતું. મહાકાળી માતાજીના મંદિરના પવિત્ર સાનિધ્યમાં ઘણા વર્ષોથી કાળી ચૌદસના રોજ મેળો ભરાય છે. તેવી જ પરંપરાને ટકાવી રાખી આ વર્ષે પણ તારીખ 27 અને 28 ઓક્ટોબરે એમ 2 દિવસ સતત મેળાનું આયોજન કરવામાં આવેલ છે. ગામના અને આજુબાજુના ભાવિ ભક્તોને મહાકાળી માતાના દર્શન કરવા અને મેળાનો લાભ લેવા માસા મહાકાળી માતાજી મંદિરના પ્રમુખ ડોક્ટર અનિલભાઈ એલ પટેલ અને ટ્રસ્ટીઓએ ભાવભીની નિમંત્રણ પાઠવ્યું છે. તલોદ ગામ ખાતે વિજયાદશમીના દિવસે રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું. વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ ભોગવીને અને રાવણનો વધ કરી અયોધ્યા પહોંચ્યા હતા. તેથી પણ આ તહેવારને વિજયાદશમી કહેવાય છે. આ તહેવારને અધર્મ પર ધર્મની જીતના રૂપમાં ઉજવવામાં આવે છે. ધર્મગ્રંથો મુજબ આ તિથિ પર ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. બિલીમોરાની બાજુમાં રહેલા તલોદ ગામ ખાતે વિજયાદશમી નિમિત્તે માતાજી મંદિર પાસે આવેલા ખુલ્લા મેદાનમાં વિશાળ કરી રાવણના પુતળું બનાવીને મૂકવામાં આવ્યું હતું. આ નજારો જોવા હજારોની સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સંધ્યા સમયે તલોદ ગામના સરપંચ શ્રી ગુલાભાઈ કે પટેલ, ઉપસરપંચ શ્રી વિપુલ કુમાર પટેલની હાજરી અને પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જય શ્રીરામના નાળા સાથે સળગતું તીર મારી રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. બિલ્લી મોડાથી સંવાદદાતા અશોક જોશી, IQ ચેનલ. સુરત શહેરમાં ઉમરા નામે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં જાહેરમાં બર્થડેની ઉજવણીમાં ફાયરિંગ કરાયા હોવાનું દેખાઈ રહ્યું છે. સુરતમાં જાહેરમાં બર્થડે પાર્ટીની ઉજવણી કરવાની મનાઈ હોવા છતાં પોલીસના જાહેરનામાનો ભંગ થતા જોવા મળ્યો. કથિત રીતે 18 નામે વાયરલ થઈ રહેલા વિડીયોમાં પ્રધાને લખેલી કેકને કાપવામાં આવી રહી છે.
આ કેક કાપતી વખતે એક યુવક દ્વારા જાહેરમાં 3 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ સાથે એક યુવક દ્વારા જાહેરમાં 3 ફાયરિંગ કર્યા બાદ કેકની બાજુમાં તલવાર પડેલી પણ વિડીયોમાં જોઈ શકાય છે. જાહેરમાં ફાયરિંગ અને ઉજવણીથી પોલીસના જાહેરમાં ભંગ થયું છે. જો કે આ વિડીયો ઉમરામાં અણવ્રત દ્વારની સામે આવેલ ડીજી ગોયંકા સ્કૂલવાળા કેનાલ રોડ પરનો છે અને હાલ ઉમરા પોલીસે આ મામલે અનીસ મામા, ડેની પ્રધાન સહિતનાઓને વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. મહત્વપૂર્ણ એ છે કે અગાઉ અડાજર વિસ્તારમાં જાહેરમાં તલવારથી કેક કાપીને દારૂની બોટલ સાથેની વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો. દિવસે શહેરના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો, જેથી શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. અડધો કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને દશેરાની ઉજવણીમાં ભારે વરસાદ વિઘ્ન બન્યો હતો. ચોમાસાના વિરામ બાદ શહેરમાં ભારે ઉકળાટ બાદ સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક વાદળો ઘેરાયા હતા અને જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તે પસાર થનાર લોકોએ સુરક્ષિત સ્થળે આશરો લેવો પડ્યો હતો. ભારે પવનના કારણે લિંબાયત, કતારગામ, વડાછા, બેગમપુરા, પાંડેસરા અને અડાજર વિસ્તારમાં 16 જેટલા વૃક્ષો જમીનદોસ્ત થઈ જતાં ફાયર બ્રિગેડ દોડતી થઈ ગઈ હતી. છેલ્લા 2 કલાકમાં સુરત શહેરમાં ઉધના ઝોનમાં સૌથી વધુ 3.7 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 18 મીમી, વડાછા ઝોનમાં 21, વડાછા બી ઝોનમાં 5 મીમી, કતારગામ ઝોનમાં 17 મીમી, લિંબાયત ઝોનમાં 33 મીમી, અઠવા ઝોનમાં 10 મીમી અને રાંદેર ઝોનમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ડેમના ઉપરવાસમાં વરસાદ બંધ થઈ જતાં ઉકાઈ ડેમની સપાટી 345.3 ફૂટ પર સ્થિર થઈ છે અને હથરૂણ ડેમની સપાટી 213.89 મીટર પર સ્થિર થઈ ગઈ છે.